કોણ છે આ ભારતીય મૂળના મહિલા જે 2020 માં અમેરિકન ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પને ચેલેન્જ કરવાના છે? કમલા હેરિસ, પહેલા એવા ભારતીય મૂળના અમેરિકન સેનેટર જે 2020માં યોજાનારી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના દાવેદાર તરીકે ચૂંટણી લડશે. I feel a sense of responsibility to stand up and fight for the best of who we are. 54 વર્ષીય ભારતીય મૂળના કમલા હેરિસ કેલિફોર્નિયાથી સેનેટર છે અને આ પહેલા સ્ટેટ માટે એટર્ની જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ પદ માટે ઓલરેડી અમેરિકામાં નેશનલ કેમ્પેઇન્સની શરૂઆત થઈ ગઈ છે અને એ પણ રેકોર્ડ બ્રેકિંગ, બીકોઝ યુએસમાં ફર્સ્ટ ટાઈમ એવર એવું થયું છે કે એક સાથે ચાર ચાર મહિલાઓ પ્રચાર કરી રહી હોય. કમલા હેરિસ પહેલા એવા ભારતીય મૂળના આફ્રિકન અમેરિકન મહિલા બની ગયા છે ટુ રન ધીસ નેશનલ કેમ્પેઇન. તેઓ ટ્રમ્પ સરકારના મોટા આલોચક છે. યુએસ ગવર્મેન્ટ શટડાઉન બાબતે, ટ્રમ્પના ઇમિગ્રન્ટ્સ નિયમો બાબતે હંમેશા ક્રિટિસિઝમ કરતા જોવા મળ્યા છે. ભારતીય મૂળના માતા અને જમાઇકન પિતાના આ પુત્રી હંમેશા આઇડેન્ટિટી પોલિટિક્સને લઈને પાછળ ધકેલાતા રહ્યા છે. બટ શી ઇઝ અ ફાઇટર. ટ્રુથ, જસ્ટિસ, ડીસન્સી, ઇક્વાલિટી, ફ્રીડમ, ડેમોક્રેસી. These aren't just words. They're the values we as Americans cherish, and they're all on the line now. That's why I'm running for president of the United States. Let's do this together. Let's claim our future.